निराश खेडूतोने उगारवा माटे राज्य सरकारनी महत्वपूर्ण जाहेरात। राज्य सरकारे अमुक विस्तारोमां पाक नुकसानीनो सर्वे करी अने सहाय करवानो कर्यो निर्णय। आजनी केबिनेटी बैठकमां लेवायो निर्णय। 15 दिवसमां 33% वधु नुकसान धरावता विस्तारमां सरकार द्वारा कराशे सर्वे। सर्वेना अहेवालना आधारे सहायनी चुकवणी कराशे। सरकारे सर्वे माटे करेला आदेश पर कांग्रेस किसान संघना चेरमेन पाल आंबलिया प्रतिक्रिया आपी। तेमणे कह्युं के सरकारे जे वात करी छे तेमां कंई नवुं नथी। दर वखते सरकार मात्र दावो करे छे पण खेडूतोने समयसर पूरती सहाय नथी मळती। राजकोट जिल्लामां ऑगस्ट महिनामां पड़ेला भारे वरसादने कारणे ખેતરોમાં નુકસાન થયું છે। નુકસાન બાદ ખેડૂતોની વારે સરકાર આવી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી। ખેતરોમાં થયેલા આ નુકસાનીનો સર્વે કરવા રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારીએ 32 વધુ ટીમોની રચના કરી છે। ભારે વરસાદને પગલે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદી પાણીને પગલે ચાલુ વર્ષે ચોમાસુ સિઝનનો તમામ પાક નષ્ટ થયું છે। અતિવૃષ્ટિથી થયેલા નુકસાન મુદ્દે તાલુકા કક્ષાએ 7 સભ્યોની ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદ જિલ્લાના ગામોમાં ખેડૂતોને થયેલા નુકસાનીની કરી સમીક્ષા। ધોળકાની મુલાકાત વેળા ખેડૂતોએ ચાવડા સમક્ષ વર્ણવી વેદના। ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે એસી કેબિનમાં બેસેલી સરકાર નથી સાંભળતી ખેડૂતોનું દુઃખ। ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આજે એકતા મંચની અધ્યક્ષતામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે નુકસાનીનો સર્વે કરાવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। મહત્વનું છે કે ચોટીલા પંથકમાં કપાસ, એરંડા, તલ અને કઠોળના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે। દાહોદમાં કાળેગામ ખાતે સૂકી સિંચાઈના તળાવમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। વડોદરાના કરજણમાં પણ નર્મદાના પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા અને ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદી નુકસાન પર વિરોધનું વંટોળ દેવભૂમિ દ્વારિકાના કલ્યાણપુરના જામરાવલ ગામે। ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાતા કિસાન કોંગ્રેસનો વિરોધ। પાણીથી તરબતોળ ખેતરોમાં કિસાન કોંગ્રેસે યોજી તરણ સ્પર્ધા। કોંગ્રેસે કહ્યું સાની ડેમ અને વર્તુ ડેમના દરવાજા એક સાથે ખોલાતા ખેડૂતોને પારાવાર નુકસાન। દેવભૂમિ દ્વારિકાના કલ્યાણપુરનું જામરાવલ ગામ 8 વખત બેટમાં ફેરવાયું। ગામમાં જવાના માર્ગમાંથી પાણી ઓસર્યા છે, પરંતુ મુખ્ય માર્ગનું ધોવાણ થયું। જામરાવલથી ચંદ્રવડા તરફના પોરબંદર હાઈવે પર મોટા ગાબડા પડી ચૂક્યા છે।